તહેવારનો માહોલ છે એટલે કે ઉત્તરાયણ તહેવારનો માહોલ છે, આજે પણ એ માહોલ ચાલી રહ્યો છે. આમ જોવા જઈએ તો ગઈકાલે હતું પણ આ માહોલ હજી પણ ચાલી રહ્યો છે. અને આમ એક રીતે જોવા જઈએ તો વાસી ઉત્તરાયણ પણ ઘણા બધા લોકો મનાવતા હોય છે, અને એ પણ આપણા મોરબી શહેરમાં અત્યારે તહેવાર એ કહેવાય ને, ખુશી, એક તહેવારની ખુશી અત્યારે દેખાઈ રહી છે. તો એ તહેવારના દિવસોની વચ્ચે અત્યારે હું તમારા માટે સરસ મજાની એક વિઝિટ લઈને અત્યારે આવી ગઈ છું. નમસ્કાર દર્શક મિત્રો, મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશનલ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, અને હું છું તમારી સાથે ડોક્ટર અમીશા રાજ. અને અત્યારે આપણે આવી ગયા છીએ સેમ્સ પીઝાની મુલાકાત પર. હું તમને સેમ્સ પીઝાને વિઝિટ કરાવવાની છું. અંદર જઈએ, પહેલાં હું તમને એડ્રેસ જણાવી દઉં. સરદાર પટેલ આર્કેડ, એસપી રોડના કોર્નર પર લેક્સિસ બંગલો પાસે આવેલું છે સેમ્સ પીઝા. એડ્રેસ ફરીથી જણાવી દઉં, સરદાર પટેલ આર્કેડ, એસપી રોડના કોર્નર પર લેક્સિસ બંગલો પાસે સેમ્સ પીઝાની આજથી ધમાકેદાર શરૂઆત થવા જઈ રહી છે. અત્યારે રિબન કટિંગ જે છે સેરેમની થઈ રહી છે, અને ત્યારબાદ આજે સેમ્સ પીઝા છે એ મોરબીના લોકો માટે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે. સો આપણે અત્યારે અંદર જઈ રહ્યા છીએ. સૌ પહેલાં આપણે તો રિબન કટિંગ સેરેમની જે છે એ જોઈ લઈએ, અને ત્યારબાદ અંદર પીઝાની કેટલી વેરાયટી છે, શું ઓફર્સ લઈને સેમ્સ પીઝા આવી રહ્યું છે મોરબીમાં એ બધું આપણે જાણવાનું છે. સૌથી પહેલાં તો રિબન કટ થવા જઈ રહી છે. સેમ્સ પીઝાના જેટલા પણ ઓનર્સ છે એ બધા, એમનું ફેમિલી, એમના સ્નેહીજનો અને દાદી પણ આપણી સાથે છે અત્યારે. કહેવાય ને કે કોઈ પણ કાર્યની શરૂઆત થતી હોય તો આપણા જે ઘરના વડીલ છે એમનો આશીર્વાદ ખૂબ જરૂરી બનતો હોય છે, અને વડીલનો આશીર્વાદ જ્યારે ભળે છે ત્યારે કાર્ય ખરેખર એક મંગલમય કાર્ય બની જાય છે. સો ફાઇનલી સેમ્સ પીઝા છે એ મોરબીની જનતા માટે ખુલ્લું મુકાઈ ગયું છે. અત્યારે અંદર આપણે જોઈએ, અને ઓલરેડી અહીંયા પણ ઘણું બધું પીઝા વેરાયટી બધી રેડી છે. કઈ રીતનું શું ઓફર લઈને આવ્યું છે સેમ્સ પીઝા એના વિશે પણ આપણે જાણીએ. સૌથી પહેલાં તો આપણી સાથે જે મેનેજર છે આપણી સાથે અત્યારે જોડાઈ રહી છે. સર, સ્વાગત છે આપણું મોરબી અપડેટમાં. સો સેમ્સ પીઝા બેઝિક શું છે, મતલબ ક્યાંથી આવ્યું છે એ વિશે થોડું જણાવો. સેમ્સ પીઝા, વી આર સ્ટાર્ટિંગ ઇન 1999માં આપણે સેમ્સ પીઝા અનલિમિટેડ કોન્સેપ્ટ સ્ટાર્ટ કર્યો છે. સેમ્સ પીઝા એ જે છે એ ખાલી પીઝા જ નહીં, તો આપણે હાઇજેનિક ફૂડ અને એક બેસ્ટ ક્વોલિટી કઈ રીતે આપણે આપણા ગ્રાહકને આપી શકીએ એના માટે અમે અનલિમિટેડ સલાડ્સ, સૂપ, સ્ટાર્ટર્સ આવે છે, હોટ સ્ટાર્ટર 8 પ્રકારના આવે છે, 12 પ્રકારના કોલ્ડ સલાડ આવે છે, પાણીપુરી છે, નાચોસ છે, બ્રેડ સ્ટિક છે, પછી 4 ટાઈપના પીઝાઝ આવે છે, પછી બ્રાઉની આપીએ છીએ, અનલિમિટેડ કોલ્ડ ડ્રિંક આપે છે, એની સાથે આપણે કેજોન બ્રેડ આપીએ છીએ, અને ચીઝ આપણે આપીએ છીએ, ગાર્લિક બ્રેડ વિથ ચીઝ. સો બેઝિકલી અનલિમિટેડ ફૂડ અહીંયા અવેલેબલ છે, અને જે પણ આપણને અત્યારે વસ્તુ જણાવી છે, જે પણ ફૂડ લિસ્ટ જણાવ્યું છે કે જેમાં પીઝા છે, પાણીપુરી છે, ગાર્લિક બ્રેડ વિથ ચીઝ છે, છેલ્લે બ્રાઉની પણ બાકી હતી તો આવી ગઈ હતી. એટલે આમ કહેવા જાવ તો છોકરીઓને ભાવતી જે પણ વસ્તુ છે બધી અહીંયા એડ કરી દીધી છે. એટલે અહીંયા નાના બાળકથી લઈને વડીલો સુધી જે બી આવે એમને જે બી વસ્તુ ભાવતી હોય એ અનલિમિટેડ અહીંયા એનો આનંદ લઈ શકે છે. અને મોરબીના ફૂડ પ્રેમીઓ માટે આ બહુ સારી તક છે. જે અમારા અહીંના ઓનર છે વિશાલ સાહેબ, અમિત સર અને ચેતન સાહેબ અને એમના મોટા ભાઈ, એમને આ કન્સેપ્ટ કે ફૂડ પ્રેમીઓ જે મોરબીમાં છે એના માટે કંઈક સારો કન્સેપ્ટ અહીંયા એમને લાવો હતો, એમના માટે એમને સેમ્સ પીઝા ચૂઝ કરી અને એમને અહીંયા મોરબીના ફૂડ લવર્સ માટે બહુ સારી એવી તક એમને અહીંયા આપી છે. ઓકે, સો બેઝિકલી આપણે જે અનલિમિટેડનો જે કોન્સેપ્ટ અત્યારે છે સેમ્સ પીઝામાં, એમાં ફૂડ જે છે લંચ અને ડિનરમાં કઈ રીતનું પ્રાઇસ મતલબ એમાં રાખવામાં આવ્યું છે એ વિશે થોડું જણાવી દો. અત્યારે આપણે શરૂઆતમાં લંચમાં મંડે ટુ સન્ડે આપણે લંચમાં 249 પ્લસ જીએસટી છે, અને ડિનરમાં આપણે 299 પ્લસ જીએસટી છે. બાળકો માટે 199, 7 વર્ષના બાળક સુધીમાં 199 છે. ઓકે, સો આપણે જે અનલિમિટેડ ફૂડ લંચ અને ડિનરનું પ્રાઇસ હતું એમાં બધી જ વસ્તુ જે છે અનલિમિટેડ હશે, જેમ કે પીઝા છે, પાણીપુરી છે, ગાર્લિક બ્રેડ છે. ઓકે, સો સ્ટાર્ટિંગમાં આપણે વાત કરી હતી કે એક
કિડ્સ પાર્ટીનું પણ અહીંયા એક સરસ મજાનું એક અરેન્જમેન્ટ રાખવામાં આવેલું છે, એ વિશે ફટાફટ જણાવી દો. આપણે અહીંયા ફંકી પાર્ટી કરીને જે બર્થડે પાર્ટી હોય છે એને આપણે ફંકી પાર્ટી કહીએ છીએ. એમાં 250 ની અંદર આપણે 2 કલાક માટે હોલ આપીએ છીએ, જેની અંદર આપણે 3 થી 6 કે 3 થી 7માં એ રિઝર્વ કરી શકે છે એક પોર્શન અમારું. અને બાળકોને આપણે 2 ગેમ રમાડીએ છીએ અહીંયા, અને બાળકોને આપણે સરસ એવું એને જમાડીએ છીએ. જેને પાસ્તા આપીએ છીએ, પીઝા આપીએ છીએ, નૂડલ્સ આપીએ છીએ, બધું અનલિમિટેડ આપીએ છીએ 250માં. જે બાળક અહીંયા આવે તો એ એન્જોય કરી શકે એ રીતના 2 ગેમ ભાઈ અમે રમાડીએ છીએ એમને. ઓકે, સો એક ફંકી પાર્ટી જે કન્સેપ્ટ અહીંયા રાખવામાં આવેલો છે સ્પેશિયલી કિડ્સ માટે, કે તમે અહીંયા બર્થડે પાર્ટી હોય, એમનું સેલિબ્રેશન કરવું હોય તો તમને અહીંયા આ લોકો અહીંયાથી જગ્યા પ્રોવાઈડ કરવામાં આવે છે, સાથે સાથે ડેકોરેશન પણ એમના તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે, ગેમ્સ પણ રમાડવામાં આવશે અને સાથે ફૂડ પણ અનલિમિટેડ આપવામાં આવશે. તો એ કોન્સેપ્ટ પણ મોરબીમાં ઘણો અલગ અને ઘણો નવો છે. તો આગળ વાત કરીએ આપણે કે અહીંયા ઓલરેડી જે અનલિમિટેડ ફૂડ છે અહીંયા ઓલરેડી રાખેલું છે, કઈ રીતનો અહીંયા કોન્સેપ્ટ છે? કારણ કે મેં અહીંયા સ્ટાર્ટિંગમાં જોયું ત્યારે જે વસ્તુ છે એનું ટેગ તો આપેલો છે, પણ સાથે સાથે કંઈ કેલરીઝ લખેલી છે, એટલે એ શું છે એક્ઝેક્ટલી એના વિશે સમજાવો. આપણે કોઈ બી તમે પિઝાની કે કોઈ બી આઉટલેટમાં સારી એવા જગ્યા જશો તો કેલરીઝ મેન્શન નથી કરતા, પણ આપણે હેલ્થ કોન્શિયસ, એટલે આજની જે આપણે ગુજરાતી પબ્લિક છે કે આપણે ઇન્ડિયાની પબ્લિક છે એ આઉટ ઓફ ઇન્ડિયાની જેમ હેલ્થ કોન્શિયસ બનવા માગે છે, જેના માટે મોર્નિંગમાં એક્સરસાઇઝ કરે છે, સારી એવી એક્સરસાઇઝ કરીને હેલ્થને ડેવલપ કરે છે. પણ હેલ્થ અને એક્સરસાઇઝના લીધે ફૂડ બી ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એ ફૂડ આપણે કયા કેલરી આપણે ખાવું જોઈએ, કયું ફૂડ આપણે ખાવું જોઈએ. મોસ્ટ ઓફલી એવું હોય છે કે પીઝા એટલે જંક ફૂડ કહેવામાં આવે છે, પણ જંક ફૂડ આ નથી. જંક ફૂડની જોડે તમને એવું લાગે કે આપણે અનલિમિટેડ ચીઝ આપીએ છીએ અને ચીઝના લીધે જંક ફૂડ થાય છે અને આપણે એના લીધે બીજી તકલીફો ઊભી થાય છે, પણ આપણે એને પીઝા ખાલી ન સર્વ કરતા આપણે સલાડ્સ બી આપીએ છીએ જે ટોટલી હેલ્થ કેન્સર છે. એક્ઝામ્પલ આપું તમને આ મિક્સ બીન્સ. તો આ મિક્સ બીન્સની અંદર 100 ગ્રામ અગર કોઈ મિક્સ બીન્સ ખાય તો એની અંદર 119.92 કેલરીઝ જાય છે. તો આપણા શરીરની અંદર 1500 થી 2000 કેલેરી જાય, તો એના માટે કઈ કઈ ફૂડ ખાવે? તો એના અંદર એ લોકો સિલેક્ટ કરીને એ કેલેરીનું ફૂડ ખાય તો એમના માટે એ હેલ્થ માટે સારું હોય છે. એના માટે દરેક ટેગની અંદર, અમારા દરેક પ્રોડક્ટની અંદર અમે કેલેરીઝ મેન્શન કરી છે, જે ગ્રાહક માટે કે જે અમારા ગેસ્ટ આવશે એમના માટે એ હેલ્થ માટે બહુ સારી એક વસ્તુ છે. ઓકે, સો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે સેમ્સ પીઝા ઇઝ ઓલ અબાઉટ હેલ્થ એન્ડ હાઇજીન. એટલે કે હાઇજીન તો આપણે ઘણી બધી જગ્યાએ સાંભળતા હોઈએ છીએ કે હાઇજીન મેન્ટેન કરીએ છીએ અમે, અમારા રેસ્ટોરન્ટ હાઇજીન પ્રોવાઈડ કરે છે, બટ હેલ્થ જે અહીંયા સાથે એડઅપ કરવામાં આવ્યું છે એ કંઈક નવું દેખાઈ રહ્યું છે, કે તમે જે પણ વસ્તુ ખાઈ રહ્યા છો એની કેલરીઝ કેટલી તમારી અંદર જાય છે એ પણ તમને સાથે સાથે બતાવી દેવામાં આવે છે. સો જે ફિટનેસ ફ્રીક હોય, જે લોકો ડાયટ પર હોય, જે લોકો એક્સરસાઇઝ કરતા હોય, એ લોકોને પણ હવે પીઝા એન્ડ ઓલ બધું ખાવામાં વિચારવું નહીં પડે, કારણ કે તમને અહીંયા કેલરીઝની સાથે ફૂડ પ્રોવાઈડ કરે છે. સો તમે તમારી કેલરીઝમાં, તમારા ડાયટમાં રહીને તમે પણ ચટપટી જે પણ અહીંયા ડિશિઝ રાખવામાં આવેલી છે ખાઈ શકો છો. સાથે સાથે મેં પૂછવા માંગીશ કે આપણી પાસે પીઝાની કેટલી વેરાયટી છે, કેટલા ટાઈપ્સના પીઝા અહીંયા સર્વ કરવામાં આવી રહ્યા છે? આપણે અહીંયા ઘણા એવા સારા એવા પીઝા આપણે પ્રોવાઈડ કરીએ છીએ, અને મંડે ટુ વેનસડે ડિફરન્ટ ટાઈપ ઓફ પીઝા એવરી ડે આપણે 3 રેગ્યુલર પીઝા આપીએ જ છીએ. પણ 7 ચીઝ એ પીઝા એવો છે જે 7 ચીઝ પીઝા આપણે અનલિમિટેડ આપીએ છીએ. તમે કોઈ બી જગ્યા જશો તો 7 ચીઝના નોર્મલી એક પીઝાની કિંમત 300 થી 400 રૂપિયા હોય છે, પણ આપણે એ જ વસ્તુ લંચમાં 250 રૂપિયાના અનલિમિટેડ આપીએ છીએ. સો ઇટ્સ લાઈક એવરી ડે અલગ અલગ મેન્યુ હશે અને એ પ્રમાણે પીઝા સર્વ થશે, બટ 7 ચીઝી છે એ ડેઈલી આપવામાં આવશે અને એ બી અનલિમિટેડમાં હશે. દેટ ઇઝ સમથિંગ ડિફરન્ટ, કારણ કે 7 ચીઝી લોકોનો અત્યારે એક ખાસો એવું પ્રિય પીઝા થઈ ગયું છે. 7 ચીઝી લોકોને બહુ ભાવતું હોય છે અને એ અહીંયા અનલિમિટેડ આપવામાં આવશે અને ડેઈલી અલગ અલગ પીઝા હશે, અલગ અલગ મેન્યુ હશે, એ રીતના તમને પીઝા સર્વ કરવામાં આવશે. સાથે સાથે આપણે અહીંયાથી કોઈ કસ્ટમર જોડાઈ શકે, સૌથી પહેલા તો આપણે જે ઓનર છે એમને એમની સાથે વાત કરી લે. પ્લીઝ આવી જજો. સો તમારું સ્વાગત છે મોરબી અપડેટમાં. સો સેમ્સ પીઝા આજથી સ્ટાર્ટ થઈ ગયું છે મોરબીમાં. ઓલરેડી ઘણા બધા પીઝાના જે રેસ્ટોરન્ટ છે આવેલા છે, સેમ્સ પીઝા જે છે કઈ રીતના થોડું અલગ પડે છે અને તમે મોરબીની જનતાને શું મેસેજ આપવા માંગો છો? જય હિન્દ, જય ભારત. આજે સેમ્સ પીઝા કેમ અલગ પડે છે એનું એક મોટું અને મેઇન કારણ કહું ને તો મોરબીમાં હું રહું છું અને તમે પણ રહ્યો છો, એના ઉપરથી એક મેઇન કારણ તો એ છે કે ટ્રાફિકની સમસ્યા અમારા સેમ્સ પીઝામાં નહીં થાય, જે પૂરતું તમને પાર્કિંગ મળશે. આજે મોરબીના કોઈ પણ
રેસ્ટોરન્ટમાં કોઈ કસ્ટમર જાય ને ગાડી પાર્ક નથી થતી એના કારણે એ રેસ્ટોરન્ટમાં જતા અચકાય છે. તો આજે મોરબીની અંદર જ્યારે સેમ્સ પીઝામાં આવશો તમે તો અહીંયા પાર્કિંગની પૂરેપૂરી સગવડ છે, અહીંયા તમને પાર્કિંગની કોઈ તકલીફ નહીં પડે. અને સાથે સાથે જે કીધું છે મને જે કોન્સેપ્ટ ગમ્યો છે સેમ્સ પીઝાનો, એ કોન્સેપ્ટ છે કે જે કેલેરી વાઇઝ જે આ જે મળે છે ને એ કોઈ પણ જગ્યાએ તમને ઇન્ફોર્મેશન નથી મળતી. આજે મારે શું ખાવું ને એ તમે ટેગ વાંચીને તમે નક્કી કરી શકશો. આ એક બહુ સરસ વાત છે સેમ્સ પીઝાની અંદર. આ બે વસ્તુ મને ગમે છે, એક પાર્કિંગ તમારું વ્યવસ્થિત, તમારી કાર તમારી જે પણ વ્હીકલ હશે રહેશે, અને કેલરી તમને ખબર પડશે અને એ પ્રમાણે તમે ખાઈ શકશો. ઓકે, ડેફિનેટલી જે બે મેઇન પોઈન્ટ્સ ખરેખર આપણને કીધા છે અને જે એકચ્યુઅલી મેઇન છે, કારણ કે અત્યારે મોરબીમાં કહેવાય ને કે કન્સ્ટ્રક્શન્સ એટલા બધા વધી રહ્યા છે કે વસ્તી ગીચ થઈ ગઈ છે, રોડ નાના છે આપણા, રોડ નાના તો ના કહી શકીએ પણ લોકો વધી ગયા છે એવું કહી શકીએ. એટલે ઓબ્વિયસલી પાર્કિંગના બહુ બધા ઇસ્યુ આવતા હોય, તો પાર્કિંગ પણ આપણે આગળ વિડીયોની સ્ટાર્ટિંગમાં જોઈ રીતના કે પાર્કિંગ પણ વિશાળ છે. સાથે સાથે જે હેલ્થ અને હાઇજીનનો કોન્સેપ્ટ અહીંયા રાખવામાં આવેલો છે, જે કેલરીઝનો કોન્સેપ્ટ અહીંયા રાખવામાં આવેલો છે, એ પણ કંઈક અલગ છે, કંઈક નવો છે. તેની સાથે સાથે હવે આપણે જે કસ્ટમર્સ છે અહીંયા ઓલરેડી જે આવેલા છે એ લોકોનો પણ રિવ્યુ જાણીએ, કારણ કે એનાથી વધારે તો બેસ્ટ રિવ્યુ આપણને ના મળી શકે, કારણ કે મોરબીની લેડીઝ જોડે, ગર્લ્સ જોડે વાત કરવાની છે ને આપણે. સો ગર્લ્સ, સો વોટ એલ્સ ડુ યુ વોન્ટ? બધી જ વસ્તુ તમને અહીંયા મળી જાય છે, નાના બાળકોથી લઈ અને વૃદ્ધ એટલે કે તમારા વડીલ બધા જ અહીંયા આવીને એન્જોય કરી શકે છે. એક ફેમિલી ફ્રેન્ડલી રેસ્ટોરન્ટ છે અહીંયા અને આજથી શરૂ થઈ ગયું છે. હું તમને એડ્રેસ ફરીથી જણાવી દઉં, સેમ્સ પીઝા આવેલું છે આપણા એસપી રોડના કોર્નર પર, જે આપણે એસપી રોડ પર અહીંયા એન્ટર થઈ ત્યારે એના કોર્નર પર જ અહીંયા આવી જાય છે. આપણે હજુ કોઈનો રિવ્યૂ લેવાનો છે? ઓકે ઓકે, યસ. Hello everyone, Sam's Pizza is the best pizza franchisee we have in the Morbi. And sauthi best vat mame kidu ke we have healthy salads also. E sauthi main thing che, kem ke calorie conscious people's mate, diet conscious people's mate, that is the best choice of this restaurant. And I'm so happy ke amara ghar ni aaju baaju ma atlu saras family friendly અને કોમ્ફી રેસ્ટોરન્ટ છે. સો હેપી ટુ હેવ હિયર. ડેફિનેટલી. સો ઇટ્સ લાઈક જે પણ ફિટનેસ ફ્રીક છે, લેડીઝ જે પણ ડાયટિંગ ઉપર છે અત્યારે, અને વો એડ આતી હૈ ના પહેલી કી ટુકડો મેં ક્યાં જીના, સો અહીંયા આપણને કેલરીઝ આપેલી છે એટલે આપણી નજરની સામે જે ખાઈએ છીએ કેટલું આપણે કેલરી ઇન્ટેક કરીએ છીએ એ પણ આપણને બતાવે છે. સો હેલ્થ હાઇજીન પ્લસ ટેસ્ટી, સો એ કોમ્બિનેશન બહુ સરસ છે. તો જેટલી પણ ઓડિયન્સ અત્યારે મને જોઈ રહી છે, મોરબીની ઓડિયન્સ, આજે મોરબી અપડેટના દર્શકો જે આપણને જોઈ રહ્યા છે, બધાને રિક્વેસ્ટ કરીશ કે આપ જરૂરથી, સેમ્સ પીઝા આજથી શરૂ થઈ ગયું છે તો આપ જરૂરથી એ વિઝિટ કરી શકો છો તમારી ફેમિલી તમારા ફ્રેન્ડ્સની સાથે. આપણે ફરીથી મળીશું એક નવી વિઝિટ પર, ત્યાં સુધી મને રજા આપશો, ધન્યવાદ.